સુરતમાં યાત્રાધામના બહાને લાખો રૂપિયા ખંખેર્યા ભાજપના ભૂતપૂર્વ મહિલા પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જયશ્રી લુણાગરિયા અને પુત્રએ પૈસા પડાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ધાર્મિક સ્થાનો પર સસ્તામાં લઈ જવાની સ્કીમ આપી હતી. લોકો પાસેથી રૂપિયા લીધા બાદ મોબાઈલ ફોન પણ બંધ કરીને ગાયબ થઈ ગયા. ભોગ બનનાર મોટા ભાગના સિનિયર સિટીઝનો છે. છેલ્લા 1-1.5 મહિના પહેલાથી અશોક લુણાગરિયા નામનો વ્યક્તિ અમારી સોસાયટીમાં આવીને એમ કહેતો કે અમે 3,000માં સિનિયર સિટીઝનોને હરિદ્વાર, ગોપુર, મોટર, ઉન્નાવન, દિલ્હી અને ઋષિકેશની યાત્રા કરાવવાના છે અને અમુક ઉદ્યોગપતિઓ દ્વારા અમને ફંડ આપવામાં આવે છે જેથી અમે સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રા કરાવવાના છે. પણ છેલ્લા 2 દિવસ પહેલાંથી એ વ્યક્તિનો ફોન બંધ બતાવે છે અને આ લોકો એના ઘરે કડોદરા મુકામે જતા એવું જાણવા મળે કે તેઓ ઘર ખાલી કરીને ચાલ્યા ગયેલ છે. તો મારી પોલીસ કમિશનરને વિનંતી છે કે આમાં પોલીસ કમિશનર દ્વારા કોઈપણ રાજકીય પક્ષની સેસર રાખ્યા વિના જે લોકો ચીટિંગ કરેલ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા નિયમો તટવો કોઈ રાજકીય પાર્ટીના નામે લોકોને ચીટિંગ કરતા અટકે.